રાજ્યમાં વધુ એક ખેડૂતે આપઘાત કર્યો છે. પડધરી તાલુકાના મોટા રામપર ગામમાં જીરુનો પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. મોડી રાત્રે પોતાના ઘરે કેરોસીન છાંટીને સળગી જતા ખેડૂતનું સારવાર દરમિયાન મોત થયું છે. તો રાજ્યમાં વધુ એક ખેડૂતનું મોત. એક તરફ આ વર્ષે ઓછા વરસાદના કારણે ખેડૂતો આર્થિક સંકળામણમાં હોવાનું પણ તારણ છે. આ સાથે સંવાદદાતા મોહિત ભટ્ટ જોડાઈ ગયા છે. મોહિત, એક તરફ રાજ્યમાં વરસાદની ઘટ, એમાં પણ ખેડૂતોના પ્રશ્નો એટલા છે કે તે હજી સુધી ઉકેલાયા નથી, અને એક ખેડૂતનું મોત થયું છે. શું કાર્યવાહી થઈ રહી છે તે વિશે જાણવા માંગીશું. શિવાની, અત્યારે હું આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે પડદરીના મોટા રામપર ગામના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે જે સૌજીભાઈ ભોજાણી છે કે જેમને પાક નિષ્ફળ જવાને કારણે આત્મહત્યા કરી છે, તેમના જે તેમની અંતિમ વિધિ છે તે થઈ રહી છે. ગ્રામજનો તમામ લોકો અહીં હાજર છે અને તેઓ કહી રહ્યા છે પાક નિષ્ફળ જવાને કારણે તેમને આત્મહત્યા કરી છે. આપણી સાથે અહીંના સરપંચ છે, તેની સાથે વાત કરીશું. શું કહેશો સૌજીભાઈ, શા માટે આત્મહત્યા કરી અને શું સ્થિતિ છે ગામની? આ વર્ષનું ચોમાસાનું વરસાદ ઓછો પડવાના હિસાબે ખેત ઉત્પાદન ઓછું થયું. મગફળી હતી, મગફળી બગડી ગઈ હતી. પછી પાછું જીરું આવ્યું હતું શિયાળુ પાકમાં, જીરામાં બી ઉતારો આવી ગયો, જીરું ઉતરતું જતું હતું ને એનો પાક નિષ્ફળ જવાના કારણે આત્મહત્યા કરી લીધી છે. આપણી સાથે સૌજીભાઈના ભાઈ છે, તેની સાથે વાત કરીશું. શું કહેશો આપ, સૌજીભાઈ કઈ રીતે આત્મહત્યા કરી અને શા માટે આત્મહત્યા કરી? સાહેબ, માંડવી હાવ બગડી ગઈ, એમાં જીરું આવ્યું છે, જીરું હાવ ફેલ થયું છે, એના હિસાબે આત્મહત્યા કરી લીધી. કેટલા વીઘામાં જીરાનું વાવેતર? 8 વીઘામાં. ગઈકાલે જયારે ઘટના બની, કઈ રીતે આખી ઘટના બની? યાજ એને કઈ બીજું કઈ નથી. ગામમાં અત્યારે આખો ઓલું વાતાવરણ આખું ગંભીર થઈ ગયું છે યાર, કે આ બનાવ બન્યો. હવે ખેડૂત નો આર્થિક સ્થિતિ આખી ભાંગીને ભૂકો થઈ ગઈ છે. ખેડૂત જીવતો એના ખેતીના પાક માટે. શિયાળુ સિઝન માં વરસાદ ઓછો થયો, મગફળી બગડી, એ બધું માન માન કરીને થોડું ઘણું પાણી હતું તો જીરાનું વાવેતર કર્યું, તો જીરું પણ બગડ્યું. હવે કરવાનું શું? એને ઘર ખર્ચો શેમાંથી કાઢવો? એને એક દીકરો છે, બે દીકરીઓ છે, એક દીકરીનો ખર્ચો કાઢવાનો. આ બધા ટેન્શનમાં એને આ પગલું ભરી લીધું યાર. ખેડૂતોની શું સ્થિતિ છે, શું કહેશો આપ? ખેડૂતોની અત્યારે આ દુષ્કાળના હિસાબે બહુ તિથિ નબળી છે, સમજી લઈજો. અને વરસાદ છે નહીં, જેવું તેવું મગફળી વાવી હતી ભાઈએ, સૌજીભાઈએ, એને 8 વીઘા જમીન છે અને એને જીરું વાવ્યું, જીરું બગડી ગયું, ચાર દિવસે જીરું બગડી ગયું, જીરું બગડ્યું, ઈજ પથ્થીથી માતા એના હિસાબે એને આત્મહત્યા કરી છે. એ સરકારને આને આમ નોંધ લેવી પડે મોટામાં મોટી. અને સરકાર આ નહીં નોંધ લે તો આવા કેટલાય ખર્ચો જે આત્મહત્યા કરવા માંગે છે. સરકાર પાસે શું માંગ છે તમારે? સરકાર પાસે એને સરકારને જોવું પડે કે આ દુષ્કાળ સ્થિતિ છે, આને સ્ટેશ ડોલ ચૂકવવું પડે, અને શું જરૂર છે ખેડૂતને, ખેડૂત પાસે કેટલી જમીન છે એ જોવું પડે, અને એને આર્થિક કેવી છે એ જોવું પડે. સરકાર હજી કેશ ડોલની વાતું કરે, હજી કેશ ડોલ ચૂકવ્યું નથી. તમે શું કહેશો? બસ સૌજીભાઈ છે, એમનો કપાસ ચોમાસુ પાકમાં કપાસ અને મગફળી નિષ્ફળ જતા, પછી શિયાળા પાકમાં જીરું આવ્યું તો જીરું પણ નિષ્ફળ ગયું છે. એના હિસાબે આ પગલું ભરી લીધું છે. 2-2.5 મહિનાથી ટેન્શનમાં. ગામનું વાતાવરણ છે તે શોકમય બની ગયું છે, અને જે જે સૌજીભાઈ છે તેમના મોત બાદ અત્યારે ગ્રામજનો છે તે શોકમય બની ગયા છે. અને સરકાર પાસે એક જ માંગ કરી છે કે ખેડૂતના પ્રશ્ને સરકાર આગળ આવે અને ખેડૂતોના જે પણ મુશ્કેલી છે તે મુશ્કેલીનું સમાધાન કરે. શિવાની. બિલકુલ મોહિત, સમગ્ર માહિતી માટે આભાર. તો અત્યારે તો ગ્રામજનો પણ જણાવી રહ્યા છે કે આર્થિક ભીંસના કારણે આ ખેડૂતે આત્મહત્યા કરી છે. સરકાર પાસે એક જ માંગ કે ખેડૂતોને નડતી સમસ્યાઓનું વહેલી તકે નિવારણ લાવવામાં આવે.